વડોદરામાં દૂષિત પાણી મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે શહેરના મોટા ભાગના વિસ્તારમાંથી લેવાયેલા નમૂના ફેલ થતા હોવાનો વિપક્ષે દાવો કર્યો છે તો લેબ ઓફિસરે પણ સ્વીકાર્યું છે કે મેયરના વોર્ડ જેતલપુરના હરિજનવાસમાંથી લેવાયેલા પંદર નમૂના ફેલ થયા છે એટલે કે આ પાણી પીવાલાયક નથી દૂષિત પાણી મુદ્દે જ વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમીરાવતે પબ્લિક હેલ્થ લેબની ઓચિંતી મુલાકાત લીધી હતી અને હેલ્થ ઓફિસર સાથે મુલાકાત કરી હતી સાથે જ સેમ્પલ ટેસ્ટિંગ પણ પણ તાત્કાલિક વધારવાની અને ટેસ્ટ ટેસ્ટ બાદ દર મહિને આ કરાવવાની માંગણી કરી હતી વિપક્ષનો આરોપ છે કે ઇન્ડિયન ડ્રિંકિંગ વોટર સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીના જે પેરામીટર ટેસ્ટ કરવા જોઈએ તેનાથી મોટા ભાગના કેમિકલની ટેસ્ટિંગની સુવિધા કોર્પોરેશન પાસે નથી બીજી તરફ બહારની લેબોરેટરીથી પણ ચેક કરાવાતું નથી વડોદરા શહેરમાં અનેક જગ્યાએ પાણીજન્ય રોગનો અત્યારે કેર છે હોસ્પિટલો ભરાઈ રહ્યા છે ઝાડા ઉલટીના કેસ દરેક ઘરોમાં છે ત્યારે કોર્પોરેશનની ટેસ્ટિંગની પ્રક્રિયા અને કેટલા પ્રમાણમાં ક્યાં ક્યાં પ્રદૂષણ છે તે જોવા માટે હું અહીંયા આવેલી જાણવા એ મળ્યું કે રૂટીન સર્વિલન્સમાં જે પહેલા દરેક વોર્ડમાં વીસ થી પચ્ચીસ સેમ્પલ લેવામાં આવતા હતા એ પ્રક્રિયા ટોટલી બંધ કરી દેવામાં આવી છે ખાલી જ્યાંથી નાગરિકોની કન્ટામિનેશનની બૂમ પડે એટલે કે પાણી એટલા લેવલે પ્રદૂષિત થઈ જાય કે આવું કાળું પાણી આવે ત્યાર સુધી એનું ટેસ્ટિંગ થતું નથી અને પછી ટેસ્ટિંગ થાય તો ઓબ્વિયસલી બધા સેમ્પલ ફેલ જાય મેયર સાહેબની પણ રજૂઆત હતી અને ન્યૂઝમાં પણ વાંચી હતી ત્યારે અમે સેમ્પલિંગ બધા જ વિભાગ દ્વારા સેનેટરી વિભાગ દ્વારા પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા અને સેનેટરી અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવી લગભગ એકસો વીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી લગભગ